વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે આ સ્થાનને જોઈ શકો છો? ત્યાં નાના નાના રૂમો છે, આને પ્રેયર ગ્રોટોસ કહેવામાં આવે છે, ખાનગી પ્રાર્થના રૂમ. અહીં આવા ઘણા બધા પ્રાર્થના રૂમો છે. અહીં એક વ્યક્તિ અંદર જઈને એકાંતમાં પ્રાર્થના કરી શકે. જો લાંબા સમય સુધી તેઓ પ્રાર્થના કરવા માંગે, પ્રભુ સાથે વાત કરવા માંગે તો આવી શકે. કોઈ પણ ખલેલ વિના પ્રાર્થના કરી શકે છે. અંદર જાઓ તો ભારતનો નકશો ત્યાં છે, તમિલનાડુનો નકશો ત્યાં છે. આ રીતે તમે દેશ માટે અહીં પ્રાર્થના કરી શકો છો, પોતાની બાબતો માટે પણ કરી શકો છો. કેટલીક વાર પતિ પત્ની બંને અહીં આવીને પ્રાર્થના કરે છે, કારણ કે પ્રભુએ અમને આ પ્રાર્થના રૂમ બનાવવા કહ્યું હતું, એટલા માટે અમે અહીં આવું બનાવ્યું છે. ઘણા લોકો આનો ઉપયોગ કરે છે, પ્રાર્થના કરીને આશીષ પામે છે. જ્યારે તમે પ્રાર્થના પરત પર આવો તો ચોક્કસપણે આ જુઓ અને પ્રાર્થના કરો. અહીં એકાંતમાં રહીને રાહ જોઈને પ્રાર્થના કરો. આજે પ્રભુ કયું વચન આપે છે? યશાયા 60:18 વચન જુઓ. તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું કે પાયમાલીનું નામ સાંભળવા નહીં મળે. મારા પુત્ર પુત્રી, તમે અત્યાર સુધી વિનાશનો સામનો કર્યો હશે, ત્રાસનો સામનો કર્યો હશે. ઘરમાં મારા પર ત્રાસ જ આપવામાં આવે છે. કામ કરવાવાળા સ્થાનમાં, રહેવાવાળા સ્થાનમાં મને ખૂબ ત્રાસ, વિનાશ, અનેક બાબતોમાં વિનાશ છે, નુકસાન છે. શું તમે આ રીતે પીડાઓ છો? પ્રભુ કહે છે, અત્યારથી જ તમારા દેશમાં હિંસા સાંભળવા નહીં મળે, ન તો બગાડ કે ન વિનાશ સાંભળવા મળે. એટલે કે તમારા ઘરમાં કે વ્યવસાયમાં કે તમારી સેવામાં તે સાંભળવા નહીં મળે. શું તમે જાણો છો કે શું કરવું જોઈએ? વચનના બીજા ભાગમાં જુઓ. તમારી ભીતો તારણ કહેવાશે અને તમારા દરવાજાઓ સ્તુતિ કહેવાશે. બે વાત કહેવામાં આવી છે, તારણ, બીજી સ્તુતિ. શું તમે તારણ પામ્યું છે? તારણ શું તમે જાણો છો? તારણ એટલે ઈશુ પાસેથી પાપની માફી મેળવવી. મારો આત્મા પચી ગયો છે, મારા પાપો માફ થયા છે, તેથી ઈશુ મારી અંદર છે. આને અનુભવ કરવું તે જ તારણ છે. તો જુઓ, તમારા હૃદયમાં આનંદ થશે, એક તારણનો આનંદ થશે. જો તે તમારા જીવનમાં આવે તો વિનાશ કે પાયમાલી તમારા જીવનમાં નહીં આવે. પ્રભુ કેવળ તેમની જ રક્ષા કરશે. બીજું સ્તુતિ. પછી જેઓ પ્રભુનો ભય ધરાવે છે, તારણ પામ્યા છે, તેઓ સ્તુતિ કરશે. દરેક નાની નાની વાત માટે તમારા હોઠોએ તેમની સ્તુતિ કરવી જોઈએ. જો તમે આવી રીતે છો તો તમારી ભૂમિમાં હિંસાનું નામ સાંભળવા નહીં મળે. આ પ્રભુ તમને વચન આપે છે. આ બધી દરેક વસ્તુ માટે, ભલે મારી આગ બહારનું જોતી હોય, લોકો સાથે વાત કરતા મારું મન પ્રભુની સ્તુતિ કરતું જ રહે છે. આ માટે પ્રભુની સ્તુતિ થાઓ. બધી વસ્તુ માટે જ્યારે હું પ્રાર્થના પર્વત પર આવું છું, દરેકને જોઉં છું. તમે આ બધું મને આપ્યું છે પ્રભુ, તમે આ બધું બનાવ્યું છે, તે માટે તમારી સ્તુતિ. લોકો આવશે અને બોલશે, પ્રભુ તમે આ બધા લોકોને લાવ્યા છો, તમારી સ્તુતિ. તમે નાના બાળકોને લાવ્યા છો, તે માટે સ્તુતિ. તે બહારથી દેખાશે નહીં, પણ હૃદયથી પ્રભુની સ્તુતિ કરો. તેવી જ રીતે આપણા જીવનમાં દરેક વસ્તુ માટે દર મિનિટે તમે પ્રભુની સ્તુતિ કરવાનો પ્રયાસ કરો. પ્રભુની ઉપસ્થિતિ રહેશે. શૈતાન જે વિનાશ લાવે છે તમારી નજીક આવી શકશે નહીં. સ્તુતિ જે છે તે તમારી અંદર હંમેશા પ્રભુની હાજરી જાળવી રાખે છે. પછી શૈતાન તમારી સામે નુકસાન કે વિનાશ લાવી શકશે નહીં. વિશ્વાસ કરવાની જરૂર છે. કહો, પ્રભુ મને તારણનો આનંદ જોઈએ છે, મારે હંમેશા તમારી સ્તુતિ કરવી જોઈએ. આવું કહીને જુઓ, આજે જ એક પરિવર્તન, વિનાશ કે નુકસાન હવે થશે નહીં. અત્યાર સુધી જે વિનાશ થયું તે થશે નહીં. તમે ભલાઈને જોશો. શું કહેશો? પ્રભુ મને તારણનો આનંદ આપવા માટે હું તમારી સ્તુતિ કરું છું. ઈશુ મારા પાપોને માફ કરો અને મને બચાવો. જેઓ બચ્યા નથી આમ પ્રાર્થના કરે છે, તેમને તમે તારણનો એક આનંદ આપો. મને હંમેશા તમારી સ્તુતિ કરતા રહેવાની કૃપા આપો. વિનાશ કે પાયમાલીનું નામ મારા જીવનમાં રહેશે નહીં. હું વિશ્વાસ કરું છું, ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.